विद्यार्थी मित्रों, आज आप धोरण पांच अंग्रेजी पाठ्यपुस्तक अने आमां पेज नंबर 27 27 नंबरना पाना पर एक एक्टिविटी है, ये एक्टिविटी आप समझवा प्रयत्न करवानो छे। आ एक्टिविटी पर आपने शूँ खबर पड़ से ए सौथी पहला आपणे जाणी लेवानुं छे कि आ क्लासरूम विषेनी वात करवामां आवी छे। अहीं क्लासरूम एटले वर्गखंड, आपणे जाणीए छीए क्लासरूम एटले वर्गखंड, तो वर्गखंडमां कई कई वस्तुओ होय छे, वर्गखंडमां अन्य कई बाबतोनो आपणे उल्लेख करी शकीए छीए, ते आपणे आ प्रकारनी एक्टिविटीथी समझी शकीए छीए। तो सौथी पहेला आपणे आ पाठ एक वखत वाँचवा प्रयत्न करीए छीए અને એમાં કયા કયા શબ્દો આવે છે એ પણ આપણે જોવા પ્રયત્ન કરીશું। સૌથી પહેલું સેન્ટેન્સ છે લુક, લુક એટ હિતુઝ ક્લાસરૂમ। એનો અર્થ એમ થશે કે હિતુના ક્લાસરૂમમાં જુઓ, કે ભાઈ હિતુનો ક્લાસરૂમ જુઓ। હિતુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ, હવે બે બાબતો આપી છે, હિતુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ, હિતુ અને તેના મિત્રો आर इन द क्लासरूम, तेवो वर्गखंड में छे। हवे मारो प्रश्न ए छे कि जो अहीं हितु छे तो एटला माटे अहीं लखवामां आव्युं छे हिज फ्रेंड्स, पण जो हितुनी जग्याए हेतवी होत, कारण के हितु तो बॉय छे अने हेतवी थशे गर्ल, तो हितुनी जग्याए हेतवी होत तो आ वाक्य केवी रीते लखात, विचारी लो। तो आपणे एम लखता के हेतवी एंड हितुनी जगह हिजनी जगह शू आवशे, हर। हेतवी एंड हर फ्रेंड्स आर इन द क्लासरूम, हेतवी अने तेना मित्रों वर्गखंडमां छे। इट इज अ बीग क्लासरूम, अहींया जे बीग आप्यो छे ए वर्गखंडनी केटली साइज छे ए बतावे छे, अने बीगनो विरोधी शू छे ए तमारे लखवानुं छे। हूँ खाली जग्या लखू छू, खाली जग्या एम, खाली जग्या एल एल। विद्यार्थीओ जुओ कि भाई बीगनो विरोधी शू आवे छे, पछी छेल्ले आपणे एने चकासी लईशुं। द वॉल्स, અહીંથી આગળ ચાલીએ છીએ, ધ વોલ્સ આર પિંક। અહીં આપણે પિંક કલર લગાવેલો છે કે ભાઈ જે વોલ્સ છે એની જે દિવાલો છે એ કેવા કલરની છે, કેવા રંગની છે, પિંક રંગની છે। પિંકનો અર્થ થાય છે ગુલાબી, કયો રંગ થાય છે, ગુલાબી રંગ થાય છે। ધ બોર્ડ ઇઝ બ્લેક, જોવાય છે બ્લેક કલર, બોર્ડ જે છે એ બોર્ડ આ રહ્યો આપણો। હવે આ જે વર્ગખંડનો બોર્ડ છે, મારો પ્રશ્ન એ છે કે આ બોર્ડનો આકાર કેવો છે, વોટ ઇઝ ધ શેપ ઓફ ધ બોર્ડ, શેપ કેવો છે, તો શેપ છે લંબચોરસ, કેવો છે, લંબચોરસ છે। અને લંબચોરસ એને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે, રેક્ટ, આર ઈ સી ટી એ એન જી એલ ઈ। આ બધી જ બાબતો આપણે સમજવી પડશે, જાણવી પડશે। જો લંબચોરસની જગ્યાએ ચોરસ હોત તો ચોરસને આપણે શું કહેતા ભાઈ, એસ ક્યુ યુ એ આર ઈ, સ્ક્વેર, સ્ક્વેર એટલે ચોરસ, લંબચોરસ એટલે રેક્ટેંગલ। ધ સીલિંગ, સીલિંગ એટલે ઉપરની છત, ધ સીલિંગ ઇઝ, અહીં મેં કલર લખ્યો છે પણ એ કલર કેવો લખ્યો છે તમને જોવાય છે, કદાચ તમે નજીકથી જોવા પ્રયત્ન કરશો તો એ કલર કેવો છે, આવો કલર છે, અહીં જોવાય છે ને, તો વિચ કલર ઇઝ ધેટ, કેન યુ ટેલ મી, ડબલ્યુ બ્લેન્ક આઈ ટી અને ખાલી જગ્યા, જુઓ જુઓ એ કયો કલર થશે એ પણ આપણે ચેક કરી લઈએ છીએ। ધેર આર ટુ વિન્ડોઝ ઇન ધ રૂમ, હવે એક જ વખત તમે રૂમ સ્પેલિંગ તમે તૈયાર કરો તો એ ક્લાસરૂમ પણ આવી શકે છે, પ્રેયર રૂમ પણ આવી શકે છે, રૂમ એટલે ઓરડો, રૂમ એટલે ખંડ, અને રૂમ એટલે ખંડમાં શું કહે છે, કેટલી વિન્ડોઝ છે,
विंडोज बे विंडोज छे। द विंडो फ्रेम्स आर ब्राउन। आ ब्राउन कलर छे, कथ्थाई कलर छे। ब्राउन कलर एटले केवो कलर छे? कथ्थाई कलर छे। द डोर्स आर ब्राउन टू। आ जे टू वापरवामां आव्यु छे, आ टी डबल ओ टू वापरवामां आव्यु छे, एनो अर्थ थाय छे पण। एना पणना अर्थमां छे कि भाई विंडोज ब्राउन छे, विंडोजनी फ्रेम्स छे ए ब्राउन छे, अने जे डोर्स छे ए पण केवी छे? डोर्स छे ए पण केवा छे? ब्राउन छे। द फ्लोर इज क्लीन। फ्लोर एटले ભોંયતળિયું। અહીં આપણને ખબર પડશે કે સીલિંગ, સીલિંગનું સ્પેલિંગ સી ઈ આઈ એલ આઈ એન જી। સીલિંગ એટલે ઉપરની છત, અને એનું વિરોધી કરવા જાવ તો શું થશે? એફ એલ ડબલ ઓ આર। ફ્લોર એટલે ભોંયતળિયું, એટલે સીલિંગ, અને એનું વિરોધી થશે ભોંયતળિયું। ઇઝ ક્લીન, હવે બીજો એક શબ્દ આવ્યો છે, ક્લીન શબ્દ છે। કોઈ કહેશે મને ક્લીન, સી એલ ઈ એ એન, ક્લીનનું વિરોધી કયો થશે? ખાલી જગ્યા આઈ આર, ખાલી જગ્યા ટી, ખાલી જગ્યા। હવે અહીં ખાલી જગ્યાઓ પૂરવાની છે ક્લીનનું વિરોધી। ધ બેન્ચીસ આર ક્લીન ટુ। અને બેન્ચીસ જે છે એ બેન્ચીસ પાટલીઓ પણ સ્વચ્છ છે। There is a bulletin board near the window. હવે આ એક વિન્ડો છે, આ બીજી વિન્ડો છે, વન અને ટુ, અને આ જે છે એ આપણું બુલેટિન બોર્ડ છે। શું છે આપણું બુલેટિન બોર્ડ? એક હતું બોર્ડ, બી ઓ એ આર ડી, બોર્ડ એટલે પાટિયું, અને આ બુલેટિન બોર્ડ છે એટલે આ પણ પાટિયું છે, પણ આ એક પ્રકારના પેપર્સ ચોંટાડવા માટે, પેપર્સ લગાવવા માટે, વિદ્યાર્થીઓની પ્રવૃત્તિ આખા વર્ગખંડને ખબર પડે એ માટે આ બુલેટિન બોર્ડ હોય છે। તો બુલેટિન બોર્ડ ક્યાં છે? નિયર ધ વિન્ડો। ક્યાં છે મિત્રો? નિયર ધ વિન્ડો। નિયર એટલે નજીક, એન ઈ એ આર, નિયર એટલે નજીક કે વિન્ડોની નજીક છે। ઇટ ઇઝ ગ્રીન, કે ભાઈ એ જે બુલેટિન બોર્ડ છે એનો કલર કેવો છે? ગ્રીન। કોઈ કહેશે મને ગ્રીન કલર એટલે કેવો કલર? લીલો કલર। કેવો કલર થશે? લીલો કલર થશે। દેર આર પિક્ચર્સ ઓન ઇટ। તેના પર પિક્ચર્સ છે, જો આ બધા પિક્ચર્સ જોવાય જા, એક બે ત્રણ ચાર પાંચ એવા પિક્ચર્સ છે, ચિત્રો છે। હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ। હિતુ ક્યાં બેઠેલો છે? ફર્સ્ટ બેન્ચ પર બેઠેલો છે। એટલે કાં તો હિતુ આ હોઈ શકે છે, કાં તો હિતુ આ હોઈ શકે છે, અથવા તો આ, ના આ તો નથી હોઈ શકતો, કારણ કે ધીસ ઇઝ અ ગર્લ, ધીસ ઇઝ અ ગર્લ, ધીસ ઇઝ અ ગર્લ, ધીસ ઇઝ અ ગર્લ, આ તો છોકરીઓ છે। હિયર ઓલ્સો ધીસ ઇઝ અ ગર્લ, ધીસ ઇઝ અ ગર્લ, ધીસ ઇઝ અ બોય, ધીસ ઇઝ અ બોય, નાવ ધીસ ઇઝ અ ગર્લ એન્ડ ધીસ ઇઝ અ બોય। આટલું પેરેગ્રાફ વાંચ્યા પછી હવે આપણા જે પ્રશ્નો હતા એ જરા જોઈ લઈએ કે બિગ છે એ બિગમાં જે વિરોધી શબ્દ હતો એ વિરોધી શબ્દ શું થશે? સ્મોલ, એસ એમ એ ડબલ એલ। પછી બીજું એક જોયું આપણે ક્લીન, ક્લીનનું વિરોધી શું થશે? ડી આઈ આર ટી વાય, ડર્ટી, ડર્ટી એટલે ખરાબ। અને એક છે ધ સીલિંગ ઇઝ, ખાલી જગ્યા કેવી હતી સીલિંગ? ડબલ્યુ એચ આઈ ટી ઈ, વ્હાઇટ એટલે સફેદ, વ્હાઇટ એટલે કેવી થશે? સફેદ થશે। હવે ત્યાર પછી નેક્સ્ટ પેજ ઉપર આપણે જઈએ છીએ, અહીં આપણે નેક્સ્ટ પેજ ઉપર આવી ગયા છીએ, બીજા પેજ ઉપર આવી ગયા છે। અહીં પણ આપણે જોઈએ કે ભાઈ કેટલા વાક્યો આપ્યા છે, કે દેર ઇઝ અ પ્લેટફોર્મ ઇન ધ ક્લાસરૂમ। હવે આ પ્લેટફોર્મ છે, આ પ્લેટફોર્મ ક્યાં છે? પી એલ એ ટી એફ ઓ આર એમ, પ્લેટફોર્મ એટલે આ જે ટીચર ઊભા રહ્યા છે એ આખું જે પાટિયું છે, દેટ ઇઝ કોલ્ડ અ પ્લેટફોર્મ। એને શું કહેવામાં આવે છે મિત્રો? પ્લેટફોર્મ તરીકે ઓળખવામાં આવે છે, એટલે આ પ્લેટફોર્મ છે।
द टीचर्स टेबल इज ऑन द प्लेटफॉर्म अने शिक्षकनू जे टेबल छे आ मेज छे ए मेज कोनी ऊपर छे प्लेटफॉर्म ऊपर छे द चेर एंड द टेबल आर न्यू बे बाबतो बताई छे दीस इज अ चेर आ तमने चेर बताई छे अने आ जे छे टेबल बतायू छे टेबल अने चेर बन्ने केवा छे न्यू छे तो अहीं एक शब्द आव्यो आपणी माटे न्यू तो न्यू नु विरोधी खाली जग्या थशे न्यू नु विरोधी खाली जग्या थशे जरा जुओ खाली जग्या एल डी देर इज अ बुक ऑन द टेबल टेबल ऊपर शू मूकेलू छे एक बुक मूकेली छे पुस्तक मूकेलू छे द बुक इज वेरी थिक अने जे पुस्तक छे ए खूब जाड़ू छे टी एच आई सी के थिक एटले जाड़ू अने एनू विरोधी थशे थीन टी एच आई एन थीन एटले पातळू It is a dictionary, D-I-C-T-I-O-N-E-R-Y. Dictionary એનો અર્થ થાય છે શબ્દકોષ જેની અંદર અવનવા શબ્દો અને ભાષાના મોટા ભાગના શબ્દો આવી જાય આપણા લેવલના એને કહેવામાં આવે છે ડિક્શનરી કોઈ પણ શબ્દ આપણને ઓળખાય નહીં એનો અર્થ અથવા ઉચ્ચાર આપણને ખબર ન પડે તો એના માટે આપણે ડિક્શનરીમાં જોવાની જરૂર પડે DICTIONERY ધ ટીચર ઇઝ નિયર ધ બ્લેક બોર્ડ ટીચર ક્યાં છે બ્લેક બોર્ડની નજીક અને આ બુલેટિન બોર્ડ કોની નજીક છે વિન્ડોની નજીક એટલે એક શબ્દ આવ્યો છે નિયર નિયર એટલે શું આવશે તમે જુઓ તો ખ્યાલ આવશે નિયર શબ્દ છે નિયર નિયર એટલે નજીક નિયર એટલે નજીક શબ્દ છે દેર ઇઝ અ ચોકસ્ટિક ઇન હિઝ હેન્ડ અને શિક્ષકના હાથમાં શું છે જરા જુઓ અહીં તમે શિક્ષકના હાથમાં શું છે ચોકસ્ટિક છે ચોકસ્ટિક એટલે ચોકની જે દંડી હોય છે તે ધ ચોકસ્ટિક ઇઝ ખાલી જગ્યા આ કલર લખેલો છે મેં તમને જોવાતો નથી ધ ચોકસ્ટિક ઇઝ કયો કલર છે ચોકસ્ટિકનો ડબલ્યુ એચ આઈ ટી ઈ વ્હાઇટ કલર છે વ્હાઇટ કલર એટલે સફેદ કલર કહેવાય કે સફેદ રંગની ચોક છે દેર ઇઝ અ કબોર્ડ સી યુ પી બી ઓ એ આર ડી જો બોર્ડ શબ્દ કેટલી જગ્યાએ આવ્યો બી ઓ એ આર ડી બોર્ડ બોર્ડ એટલે પાટિયું બી ઓ એ આર ડી બોર્ડ એટલે પાટિયું બુલેટિન બોર્ડ છે બ્લેક બોર્ડ છે કબોર્ડ છે આ બધા શબ્દો આપણને આવડવા જોઈએ એક તો આવે છે બ્લેક બોર્ડ હવે બ્લેક હોય તો બ્લેક બોર્ડ લખાય બુલેટિન બોર્ડ બી યુ ડબલ એલ ઈ ટી આઈ એન બુલેટિન છે એ બુલેટિન માટે શબ્દ વાપરવામાં આવ્યો છે બુલેટિન બોર્ડ અને પછી અહીં આવ્યો છે કપબોર્ડ સી યુ પી કપબોર્ડ કેટલો સરળ છે કે ભાઈ બ્લેક બોર્ડ બુલેટિન બોર્ડ એન્ડ કપબોર્ડ નિયર ધ બ્લેક બોર્ડ દેર આર સ્ટોરી બુક્સ ઇન ધ કપબોર્ડ વેર ઇઝ ધ કપબોર્ડ ધીસ ઇઝ ધ કપબોર્ડ આ કબાટ છે અને એની અંદર શું છે સ્ટોરી બુક્સ છે યુ નો સ્ટોરી બુક્સ એસ ટી ઓ આર વાય સ્ટોરી કોને કહેવામાં આવે છે સ્ટોરી છે એ વાર્તાને કહેવામાં આવે છે અને એની અંદર શું છે વાર્તાના પુસ્તકો છે વાર્તાની ચોપડીઓ છે દેર ઇઝ અ ડસ્ટબીન ઇન ધ ક્લાસરૂમ દેર ઇઝ અ ડસ્ટબીન જોવાય છે તમને ડસ્ટબીન આ રહ્યો ડસ્ટબીન ડસ્ટબીન એટલે કચરાની ટોપલી એને શું કહેવામાં આવે છે ડસ્ટબીન તરીકે ઓળખવામાં આવે છે કચરાની ટોપલી ઇટ ઇઝ નિયર ધ ડોર અને તે ક્યાં છે ડોર દરવાજાની નજીક મૂકવામાં આવેલી છે હિતુઝ ક્લાસરૂમ ઇઝ ક્લીન એન્ડ એરી હિતુનો વર્ગખંડ છે એ સ્વચ્છ છે અને એરી એટલે હવા ઉજાસવાળો હવા ઉજાસવાળો એને એરી તરીકે ઓળખવામાં આવે છે તો આ હિતુના વર્ગખંડની વાત થઈ હવે અહીં ન્યૂનું વિરોધી કયું છે આપણને ખબર છે
न्यूनु विरोधी कोई कैसे माने न्यूनु विरोधी शू छे न्यूनु विरोधी छे ओल्ड OLD ओल्ड एटले जूनू एटले आ रीते आखा वर्गखंडनी वात थई। हवे ए वर्गखंडमां कोण छे केटला विद्यार्थीओ छे ए बधी ज बाबतो आपणे चेक करवानी छे। फरी फरी आ पाठ वाँचवानो छे अने आ जे वीडियो छे ए वीडियो तमने गम्यो होय तो तमे वीडियो ने शेर करो कॉमेंट करो अने वीडियो ने चोक्कस एक लाइक आपो। चेनल पर जो पहली वार आव्या होय तो चेनल सब्सक्राइब करो। थैंक यू आभार।